ઓગણીસો ચોર્યાસી માં મારું બારમું થયું બારમું થયું મેં સાયન્સ રાખ્યું બધું થઈ ગરીબી દૂર થઈ જાય હું બહુ જ હોશિયાર સ્કૂલમાં બધું મોઢે તમને જુઓ સાહેબ જીવન ક્યાં લઈ જાય છે અને કેવી રીતે જીવન ચાલે છે આપણે મંદિર જતા હોય અને કૂતરું બટકું ભરી જાય આપણે બટકું ભરાવા ગયા હતા હા ઘણી વાર એવું થાય પ્રેમ આપણે કરીને લગન બીજું કરી જાય આ બધું જોરદાર છે અહીંયા બધું જુદું ગણિત ચાલે છે પણ એ કોઈ ખબર પડતી નથી અને રોજ એમ થાય કેમ નુકસાન થયું કેમ આજે દિવસ ખરાબ છે પત્ની કેમ આમ કરે છે આના હું તમને જવાબો આપવા આવ્યો છું ઓગણીસો ચોર્યાસીમાં મેં સાયન્સ રાખ્યું બસો છોકરામાંથી સૌથી હોશિયાર વીસ વિદ્યાર્થીમાં હું આવું એમાં ત્રણમાં હું આવું બધી મહેનત કરી એને સોડિયમ કે પોટાશિયમ એને જ પોર એચઆઈ હાઇડ્રોજન એજી સિલ્વર એજી મર્ક્યુ સુ કુપ્રા સેલ ક્લોરાઇડ બી આઈ બ્રોમાઇડ આયોડાઇડ એનો ટુ નાઇટ્રેટ સેલ ઓ દિક્લોરાઇડ એકસો આઠ તત્વો મને હજુ આવડે છે સાયન્સ ક્વેર થીટા કોસ ક્વેર થીટા ટેન્સ ક્વેર થીટા ગોખી માર્યું જ્યારે રિઝલ્ટ આવ્યું પરીક્ષા મસ્ત આપી પેપર સરસ લખ્યા પણ બધું સરસ કર્યા પછી જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે મારા ઓગણીસ મિત્રો મેડિકલમાં ગયા મારે ટકા આવ્યા હવે ચોપન ટકા કેમ આવ્યા ખબર છે ઓગણીસો ચોર્યાસી માં ચોપન ટકા કેમ આવ્યા કેમ કે આજે લાઠીમાં મારે અહિયાં કથા કરવા આવવાનું હતું એટલે ચોપન ટકા આવ્યા આપણા પ્લાન કરતા ભગવાન ના પ્લાન મોટા હોય છે મારી સાથે આવું કેમ થાય છે અહિયાં બતાવું ભુજમાં મેડિકલ કોલેજ છે તો મેડિકલ કોલેજમાં ગયો મેડિકલનો ચોથા વર્ષનો છોકરો ટોપર આવીને મને પગે લાગ્યો સાહેબ મરી જવું મેં તું કેમ પેલીએ ના પાડી અલા તું આના માટે અહીંયા ભણવા આવ્યો છે દીકરા દીકરીઓ આપણને ખબર જ નથી કે જીવન શું છે જેમ તમને અઠવાડિયા પહેલા ખબર નથી કે હું અહીંયા મને કઈ કાલે ખબર નથી હું રાત્રે બે વાગે આવ્યો મેં તો અહીંયા અમારે બાપુની કથા સાંભળી દોઢ વાગે નીકળી જઈશ વાત થઈ હું અહીંયા ઊભો છું તો શું છે મેરા હૈ સો જાવે નહીં જો જાવે સો મેરા નહીં આપણું ધાર્યું થાય તો આપણે ખુશ આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ દિવેલ પીધેલા ફરવાનો સવાલ જ નથી આ તો જેને જુઓ આ કોરોના આવ્યો ને જેને પૂછો ને કોરોના આવી ગયો ધંધાની પથારી ફરી ગઈ અલા તું પહેલા કરોડપતિ હતો તું પહેલા હાંધા મારતો તો હે કોરોનામ તો બહાનું મળ્યું કોરોના આવ્યો શાંતિ રાખ નરેન્દ્રભાઈ પાંચસો તારી પાય કેટલી છે આપણી પાઇ ક્યાં છે ભિખારી તારે છે શું સતત ચિંતા સતત ભય અને એમાં ને એમાં એક દિવસ પેપરમાં ફોટો આવી જાય ગયો અને આપણે ફોન કરીએ એટલે પેલો ગયો તો આપણે કે કાઢે તો કેજો જાય નહીં આવા કોરા આપણે માણસો થઈ ગયા છે પૃથ્વીનું સર્જન થયું ત્યારે ભગવાને કોઈ પટેલ વાણીઓ બ્રાહ્મણ દલિત મુસલમાન નહોતો ખાલી મનુષ્ય હતા અને એ મનુષ્ય જીવન કેમ જીવવું એની વાત ભગવાને કહી હતી આ વાત આપણને જે ખબર હોવી જોઈએ એ ખબર છે એની કેમ કે એ વખતે તમારી પાસે એક ફોટો હોય ને મોબાઈલમાં એ ફોટાનો તમે ફોટો પાડો એનો બીજો ફોટો એનો ત્રીજો એમ સોમો ફોટો પાડો ને તો એ જે ઓરિજિનલ ફોટો ને ભૂત જેવો થઈ ગયો એમ જે જ્ઞાન જ્ઞાન હતું એ ભૂલી ગયા અને નવું નવું આવે છે બસ પહેલો નંબર પૈસા કમાત ગમે તે કરો ટોપ પર જાઓ અને એમાં ને એમાં માણસ સૌથી નીચે જતો રહે છે પચાસ જણના ક્લાસમાં પચાસે પચાસ છોકરા નક્કી કરે કે પહેલો નંબર લાવવો છે તો પચાસે પચાસ નો આવે એ તો એકનો જ આવે ઓગણપચાસ તો તો આવે જ નહીં પણ એ શીખવાડવામાં આવે કે તું મહેનત કર અને પછી જે પરિણામ આવે ત્યાં તું પહેલો નંબર જ છે કે કે ઈશ્વરે એના માટે તારો છેલ્લો નંબર લાવ્યો છે તો મજા મજા છે પણ આ કોઈ કહેતું નથી બધું જરૂરી છે ભગવાને થુવરિયા ના બનાવે તો આપણા ખેતરોની રક્ષા કોણ કર આપણે ગુલાબ જોડે જ કાંટા મૂક્યા છે પણ આપણને સ્કૂલમાં ઊંધું શીખવાડ્યું છે કે સુખ જોઈએ દુઃખ નથી જોઈતું અમીરી જોઈએ ગરીબી નથી જન્મ જોઈએ મૃત્યુ નથી વન ગેટ વન ફ્રી છે એક ખરીદો એક મફત તમે જુઓ તમે તમારા દીકરાને વીસ લાખ નું બાઇક લાવી આપ્યો હાર્લી ડેવિડસન સુખ જ સુખ ઠોકીને આવે તો દુઃખ જ દુઃખ વરસાદ ના આવે તો કે આવતો જ નથી અને પછી આવે તો કે હે હવે બહુ થઈ ગયો જપી જાય આપણા બાપા નોકર છે આપણને કશું ગમતું નથી પણ ભારતનો અધ્યાત્મ ભારતનું તત્વજ્ઞાન ભારતના વેદો પુરાણો ઉપનિષદની વાતો જે સામાન્ય રીતે છેલ્લે ગીતા દ્વારા જે કહેવડાવવામાં આવી અને એ જો સાહેબ આજે પણ ટચ વુડ છે અને જો માણસ એમ જીવે તો બધાના પિક્ચર રિલીઝ થાય મજા મજા છે મને સમજાવો આપણે મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણીને હરખા રૂપિયા આપ્યા હતા ને હે કોઈ ભેદભાવ કર્યો હતો મુકેશભાઈ જલસા છે અનિલ હમણાં લોચા ચાલે છે હે અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય બિચારાની જાહેરાત નહીં મળતી હમણાં કોઈએ કોઈના જેવું બનવાનું નથી પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતાં જે બેસ્ટ બનાવવાની છે આટલું જ કરવાનું છે આપણી જાતની હરીફાઈ આપણી જોડે મારી હરીફાઈ કોઈ જોડે છે જ નહીં ગઈકાલે જ્યાં બોલ્યો સુરત એનાથી આજે સારું બોલીશ આજે કાલે જઈશ મંડાર ત્યાં સારું બોલીશ એ ભગવાને પૃથ્વીના સર્જન વખતે કે મનુષ્ય આ તારે કરવાનું છે છે અને આ મારે કરવાનું કરવાનું તો શું હતું અને શું આપણે કરવાનું હતું એ આપણે ભૂલી ગયા અને એટલે ભગવાને જે કરવાનું હતું એ બધું આપણે ચાલુ કર્યું અને જે આપણે કરવાનું હતું એ ભગવાન પર છોડી દીધું અને એટલે બધું ઇમ્બેલેન્સ છે મિસમેચ છે અને એટલે કોઈ મજામાં નથી કોઈ સુખી નથી બધા જ દુઃખી છે આવા સમયે એવી વાત જે ગીતામાં કહી છે જે ધર્મ ગ્રંથોમાં કહી છે જે કુરાનમાં કહી છે બાઇબલમાં કહી છે કોમન સાથની વાત કરું છું સો કરોડપતિઓને મળ્યો છું સો સાધુ સંતોની પાછળ ફર્યો છું સાડા ચારસો બાયોગ્રાફી વાંચી અને મને એટલી ખબર પડી કે જીવન તો બહુ સરળ છે એને બહુ ચૂંથવાની જરૂર નથી જીવવાની જરૂર છે મોત સાલું કાલ આવતું હોય તો આ જ આવે પણ જીવવું તો વટથી જીવવું મસ્ત જીવવું ટોપ જીવવું નથી જીવતા આપણે રહેવા માટે ઘર નતું અત્યારે બંગલાઓની સ્કીમ પૂરી થઈ ગઈ બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી હાલ બસો દુકાનનું કોમ્પ્લેક્સ બને પિક્ચર જોવાના પૈસા નતા ગુજરાતી ફિલ્મો બનાવું ચોપડીઓ વાંચવાના પૈસા નતા મારા ઘર કરતા મારી લાઇબ્રેરી મોટી છે સી ધ ગ્રેસ ઓફ ગોડ હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા પાંચ વર્ષ પહેલા ઘરમાં મારી વાઇફ નથી સાંભળતી અત્યારે બે કરોડ લોકો સાંભળે છે યુટ્યુબ પર આ શું છે આ સમય છે પણ એ સમય કોનો આવે છે ને કોનો જાય છે એ વાત ભગવાને કહી છે કે હે મનુષ્ય તારા જીવનની ચાર અવસ્થાઓ છે આ ચારમાંથી પહેલી ને છેલ્લી તારે કરવાની છે બીજી ને ત્રીજી મારી પર છોડ દેવાની છે ગીતામાં કીધું છે કૃષ્ણ ભગવાન મા બાપાએ નથી કીધું સાડા સાત હજાર વર્ષ પહેલા ગીતામાં અર્જુન જેવા સિદ્ધ પુરુષને કહી છે પણ આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા સાહેબ એક સરસ હસવાનો દાખલો કહું હું હમણાં અમેરિકા ગયો શિકાગો તો એક મ્યુઝિયમમાં ગયો તો મ્યુઝિયમમાં કાચની પેટી હતી આ ડાયસ જેટલી તો બધા ધોરિયાઓ દૂરબીન થી જોવે વેરી નાઇસ વેરી નાઇસ હું સલું છે શું વીસ ડોલર ટિકિટ મેં લીધી સોળસો રૂપિયા કીધું બગાડો આયા છીએ અમેરિકા જોઈ લો તો અંદર શું પડેલું ખબર છે બધી ધોલી બાઈઓ પછી છોકરા કમ કમ બેટા સી વેરી નાઈસ વેરી નાઈસ મેં જોયું તો અંદર શું પડેલું ખબર છે તૂટેલા માટલાના ત્રણ ટુકડા આપણા કે પેલું પાણીનું માટલું ના આવે એના ત્રણ ટુકડા પેલા ધોલિયા કમ કમ

નરેન્દ્રભાઈ અત્યારે એંસી કરોડ લોકોને મફત ખવડાવે છે એનું કારણ કે જે સાત લાખ અઠ્ઠાવીસ ગુરુકુળો હતા એની જે વાત છેવાડા સુધી પહોંચતી હતી એ આજે પહોંચતી નથી અને એટલે કોઈ મજામાં નથી મનુષ્ય જન્મ મળવો એ જ સફળતાનું સૌથી પહેલું પગથિયું છે પૈસા તો હલકા લોકો પાસે બી હોય દારૂ જુગાર ડ્રગ્સ વેચવાવાળા જોડે બી હોય ખરાબ ધંધા કરવાવાળા જોડે બી હોય પણ એકવાર તમે ઈશ્વરના તમે મને કહો ઘરમાં કયું છોકરું ગમે મા બાપને જે મા બાપનું કેવું કરે ક્લાસમાં કયો છોકરો શિક્ષકને ગમે જે શિક્ષકનું કેવું કરે તો ભગવાનને આ પૃથ્વી પર કયો માણસ ગમે જે એના નિયમોને પાળે તો એના નિયમો શું છે ખબર નથી અને બધા શિખામણો હાલે છે આમ કરો ને ઢેંકડું કરો ને પૂછડું કરો થતું નથી તમને કહે છે તું તારા ભાગ્યનો ઘડવૈયો છે આપણે સાળા વાળ ખેંચીએ કોઈ થતું નથી હું આજે તમને સાદી ગુજરાતી ભાષામાં કૃષ્ણ ભગવાને અથવા દુનિયાની જે કોઈ અદ્રશ્ય શક્તિઓ મનુષ્યને જે કહી હતી એ વાત કહેવા આવ્યો છું દાવા સાથે કહું છું આવનારા ત્રણ વર્ષ એક હજાર વર્ષ આમ જીવજો અને આજની તારીખમાં ડાયરીમાં ઘેરજીન લખી કાઢજો કે જીવનમાં આટલું આટલું પામવું છે ના થાય તો મારું મોઢું તમારું જૂતું જાહેરમાં કહું છું રેકોર્ડિંગ ચાલે કરવું કશું નથી મને ઘણા પૂછે સંજય તમે કશું નથી લાઠીમાંથી કોઈ સપોર્ટ નથી ને તને હલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોટ છે તું મેં પાલનપુર બસ સ્ટેન્ડ પર બુટ પોલિશ કરી છે મેં જેરોક્સો કાઢી છે મેં જીપો ચલાવી છે આઈ વોઝ લિટરલી વેટેડ ઇન એ હોટલ ફોર થ્રી યર્સ ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ત્રણ વર્ષ સ્ટાઝ બાથરૂમ સાફ કર્યા છે કોઈ કામ નાનું નથી હોતું કશું ના કરવું ને એ સૌથી નાનું કામ હોય છે કરવું કશું અરે કંઈ ના હતા બાપુની કથામાં આવો જૂતા બૂતા ગોઠવો કઈ કચરો પડ્યો તો ઉપાડી લો આ કરો પણ કરો તો ખરી આપણો બી ટાઈમ આવશે નહીં આવે હાથની રેખાઓ ભૂસાઈ જશે તારો ભિખારી ટાઈમ નહીં આવે

આવા લોકો સેઠિયાઓ હીરામાં પૈસા કમાઈને લાઠીમાં સ્કૂલ કોલેજો ખોલી જાય ભણવાનો પ્રોબ્લેમ સોલ્વ માદા થાવ દાદાનો વડલો હોસ્પિટલો ખોલી જાય પ્રોબ્લેમ સોલ્વ પાણીનો પ્રશ્ન કોક સૌજી ભાઈ ધોળકિયા જેવા આઈ જાય તળાવો બનાવી દે પ્રશ્ન સોલ્વ આ બધું ઈશ્વર કરે છે લગ્ન થઈ જાય લાયો લાયો આખા લાઠીમાં ફરે હો બૈરૂ લાયો આટલી બંગડીઓ પહેરી હોય સેઠો પૂર્યો હોય ને આગળ હાથ હોય વર્ષમાં છોકરું આવી જાય ભગવાન કૃપા પછી ઘરમાં એક ડોસી હોય લાલિયા ને લાલિયો જોઈને મરું એટલે વળી બીજો આવે કમાવાના ઠેકાણા ના હોય બૈરાણ ખમણા ઠેકાણા ના બબ્બે છોકરા થઈ જાય પછી વ્યાજે પૈસા હોદે ને પછી એક દિવસ પેપરમાં આવે શું થયું લટકી ગયો લટકી જ જાય ને પૈસા અને સેક્સ માટે આ દુનિયામાં નથી આવ્યા વી આર હિયર ફોર અ રીઝન અને આ રીઝન શોધવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે કોક દિવસ સાહેબ બધાને કહું છું દિવસમાં અડધો કલાક શાંતિથી ક્યાંય ના મળે તો ટોયલેટમાં બેસજો શાંતિથી વિચારજો કે હું જન્મ્યો કેમ આ હું હવાથી હા સુધી શું કરું છું ઓફિસ ગયો નોકરી ગયો ને ઘેર એના મજા આવ્યો ના સાહેબ વોરેન બફેટ સ્ટીવ જોબ્સ કે સૌજીભાઈ ધોળકિયા જેવા કોઈ માણસોએ એમના શરૂઆતમાં નક્કી નહોતું કર્યું કે આ લેવલે પહોંચશું પણ હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા આ કેવી રીતે થાય છે એની વાત કરું છું કરસન કાકા નિરમાવાળાએ ક્યારેય નહોતું વિચાર્યું કે હું નિરમા યુનિવર્સિટી બનાવીશ સરદાર પટેલને ક્યારેય ખબર નથી કે મારી ત્રણ હજાર કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે કે પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય ખબર નહોતી કે મારા હાથે અગિયારસો મંદિરોનું નિર્માણ થઈ જશે તો આ બધું કેવી રીતે થાય છે વાત બહુ સરળ છે પણ આપણને કદાચ સમજ નથી પાડવામાં આવી અને એનું કારણ એ છે કે બહુ જવાબદારીપૂર્વક આજે વ્યાસપીઠ પરથી બોલું છું કે આપણા દુઃખ ઉપર તમે દુઃખી રહો તમે મજામાં તમે મુસીબતોમાં રહો એ બધાને ગમે છે કેમ કે આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે પણ હું તમને એમ કહું છું જે કરો તે બેસ કરો સાહેબ આ વાત હું બધે કહું છું ચારસો રૂપિયામાં વેઇટરની નોકરી કરી પણ ચાર હજારનું નું કામ કરતો હતો મારી સાથે વાળા છે અને મારી પોતાની બે છે આ ઈશ્વરનો જાદુ છે તમને કહું છું દસ હજાર પગાર હોય વીસ હજારનું કામ કરજો એક લાખ પગાર હોય બે લાખ નું કામ કરજો કામ ના હોય તો મફત કામ કરજો પણ બેસી ના રહેતા કેમ કે કરેલું બેકાર જતું નથી ધર્મરાજ ચોપડા લખે છે ઇસ્લામમાં તો ત્યાં સુધી કીધું તારા બે ખભે મેં બે ફરિસ્તા બેસાડ્યા છે બધું લખાય છે કોણ માને સીસીટીવી કેમેરા બન હા ચાલુ રાખે કોઈ છે જ નહીં તારો બાપ બેઠો જ ઉપર બધું જ જોવે છે પથારી ગોળ થઈ જશે એ ચારસો રૂપિયામાં ચાર હજારનું નું કર્યું મારી સાથે વાળા વેઇટર છે ઈશ્વરે મને બધું જ આપ્યું કે હું ચાર તમારો મેઠિયો તમને એનો બદલો ના આપે પણ તમે જે જમા કર્યું છે એ બેકાર જતું નથી માટે જે કરો તે બેસ્ટ કરો અહીંયા લખી કાઢો ચપ્પલ કાઢીએ રાત્રે હોઈ જઈએ પથારીમાં એક સોલ ના હોવો જોઈએ તૈયાર થઈએ લિપસ્ટિક આઈબ્રો બધું કરવાનું બેસ્ટ તકલીફ આ બધું બેસ્ટ કરવામાં માણસ ડુપ્લિકેટ જીવતો થઈ ગયો અહીંયા વચ્ચે તમને એક નાનકડી બીજી વાત કરી આ બીજી વાત છે પૈસા કમાવાની એમાં શું છે છે પરિણામ તો ઈશ્વરના હાથમાં મેં ડાયમંડના ધંધામાં નાઇન્ટી થ્રીમાં એટલું મોટું નુકસાન કર્યું શું ખૂબ હોશિયાર હતો એટલું મોટું નુકસાન કર્યું કે દસ વાર સુસાઈડ કરવો પડે એક વારમાં પતે નહીં મરી જવાનું જીવવાનું મળી રહ્યો મેરા સો સો જાવે જાવે નહીં જો જગત મને નડે છે છે ત્યારે ત્યારે મને મારામાં જડે એટલે નહીં સો મસ્ટ ચાલુ રાખવાનું ઘણા બધા લોકો મને મેક્સિમ ધંધામાં નુકસાન છે સ્ટાર્ટઅપ પડશે પણ ધંધામાં એક વાત યાદ રાખજો વ્યાજે પૈસા લઈને ધંધો કરવો નહીં અને બીજી વાત આખું ગામ જેમાં પૈસા કમાતું હોય પણ તમને ખબર ના પડતી હોય તો એમાં પડતા નહીં ને પથારી ગોળ થઈ જશે આખું ગામ જેમાં કમાય પણ આપણને સમજ ના પડે તો એમાં પડવું નહીં આપણને જે પડે ભગવાને જેના માટે મોકલ્યા છે જે કરવું ને એમાં રહેવું ખુશ બધાની જરૂર છે પાન મસાલા છોડી દેશો તો બિચારા પાનના ગલ્લાવાળાનું ઘર કેમનું ચાલશે હે ચિંતાનો વિષય નહીં બધા દારૂ છોડી દેશે તો વેચવાળાને ઘર કેવી ચાલશે આપણે એમાં પડવું નથી પણ ધર્મ આપણા હાથમાં છે પૈસા કમાવા મહેનત આપણા હાથમાં ફળ ઈશ્વરના હાથમાં છે પણ જે કરો તે બેસ્ટ કરો અને એટલે એક શબ્દ છે ઈ મેલ ઈ કોમર્સ આ ઈ ક્યાંથી આવ્યો ઈશ્વર ઉપર ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઐશ્વર્ય એટલે બેસ્ટ તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે હવે આને આપો જ્યારે તમે નસીબ કહો છો સાહેબ બે પ્રકારના લોકો એક લઈને જન્મે અને એક બનાવે કે કે પહેલાંનું જમા હતું એને મળ્યું છે અને આપણે જમા કરવાનું છે તો આપણને મળશે આ એનો કાયદો છે માટે મહેનત આપણા હાથમાં ફળ ઈશ્વરના હાથમાં પણ મહેનત કેવી કરવાની બેસ્ટ કરવાની સૌજીભાઈ તો ઘણી વાર એમ કે આપણે કચરો એવો કાઢવો કે આપણા જેવો કોઈ કચરો ના વાળી શકે એમાંય નંબર વન રહેવું જે કરો તમારી ઓફિસમાં એક બાવું ના હોવું જોઈએ તમારી એક ફાઇલ રમણ ભમન ના પડેલી હોવી જોઈએ કુંડું મરી ગયેલું ઓફિસમાં ન હોવું જોઈએ જે કરો તે બેસ કરો એટલે પહેલું ભગવાનના બીજું આપણા હાથમાં ત્રીજી વાત હું હમણાં લાઠી આવતો હતો ત્યારે ભગવાન મને રાજકોટ હાઈવે પર મળે મને કે ક્યાં જાય છે તું લાઠી મેં તું કેમ મેં તું બાપુની કથા છે પછી હમણાં હું સાંજે નીકળ્યો તો અહીંયા

जो तू चाहता है फिर होता वो है जो मैं चाहता हूं तू करता वो है जो तू चाहता है फिर होता वो है जो मैं चाहता हूं तू करने लग वो जो मैं चाहता हूं फिर देख होगा वो जो तू चाहता है आप भगवान नो जादू जे तू धर्म ने मोक्ष मारे मेहनत कर पैसा कमाने जीवन साथी मारी पर छोड़ी साहेब દુનિયાની કોઈ પણ બાયોગ્રાફી વાંચી લો ચાર્લી ચેપલીની હોય નેલ્સન મંડેલાની હોય કોઈની પણ હોય આ એક જ થિયરી કામ આવે છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું છું મારી પાસે સ્કૂલમાં અડતાલીસ રૂપિયા ફી ભરવાના પૈસા ન હતા અને હમણાં મેં અહીંયા આનંદ પાસે એક સાડા છસો એકર જમીન લેવાનું નક્કી કર્યું છે લગભગ પતી જશે અઠવાડિયામાં અને એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં યુનિવર્સિટી બનાવી રહ્યો છું જે નરેન્દ્રભાઈનું વિઝન છે સ્કિલ ડેવલપમેન્ટ કેવી યુનિવર્સિટી બનાવી છે ત્રણ ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે પછી બે ટ્રાયલ એક ટ્રાયલ પાંત્રીસ ટકા છત્રીસ ટકા પચાસ ટકા એડમિશન ક્લોઝ સાહેબ નેવું ટકા ભાઈ એડમિશન ફોર્મ જ નહીં મળે તન તો પચાસ ટકા ઉપર ક્લોઝ એના માટે તો ત્રીસ હજાર સ્કૂલો છે પણ જે ડબ્બાઓ છે અને આ ડબ્બાઓને સંસ્કારો આપીશું એને ગીતા કુરાન બાઇબલનું જ્ઞાન આપીશું અને એને કહીશું કે તું નક્કી કર કે આમાંથી સત્ય શું છે તું મા બાપને પગે લાગજે તું જીવનસાથી માટે ફાંફા ના મારતો તું કસરત કર તું બોડી બનાવ તું ભાઈઓ અને આ માણસો તમે જોજો કે આ પહોંચી જાય આ ચક્ર એક પૂરું થયું છે ફરીથી સંસ્કૃતિને જીવંત કરી અને આ દેશને મહાસત્તા વિશ્વગુરુ બનાવવાની જે વાત છે જરાય ખોટી નથી ફરીથી બનશે બનશે ને બનશે જ